હેલો એવરી વન વેલ્કમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ ગુજરાતી સાહિત્યકારો ગુજરાતી સાહિત્ય છે મિત્રો એ ગુજરાતની દરેકે દરેક કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે અને એક જ કોમન ક્વેશ્ચન્સ છે દરેક વિદ્યાર્થીઓના મનમાં હોય છે કે શું બધા જ સાહિત્યકારો કરવા જરૂરી છે ખરું તો કે ના એમ તો આપણે જોઈએ તો ટોટલ એકસો ને પચીસ કરતાં પણ વધારે મિત્રો સાહિત્યકારો ગુજરાતની અંદર થઈ ગયા છે પરંતુ દરેકે દરેક સાહિત્ય કરવાની જરૂર બિલકુલ નથી પરંતુ જેટલા પણ સાહિત્યકારો જે ઇમ્પોર્ટન્સ છે એ હું તમને આગળ લેક્ચરમાં સમજાવતો જઈશ અને તેના માટે પણ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ યાદ રાખવાની છે એ છે તખલુસ જેટલા પણ ઇમ્પોર્ટન્ટ જે સાહિત્યકારો છે તેમના તખલુસ તમને યાદ હોવા જોઈએ તેમને મળેલા એવોર્ડ અને તેમની વિશેષતાઓ મિત્રો તો આજના લેક્ચરની અંદરમાં આપણે ટોટલ દસ કરતાં પણ વધારે જે સાહિત્યકારો ઇમ્પોર્ટન્ટ સાહિત્યકારો છે તેની ચર્ચા કરશું વિથ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ સાથે એટલે કે વિડીયોને અંત સુધી જોજો મિત્રો બિલકુલ વિડીયોને સ્કીપ નહીં કરતા દરેક દરેક ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને આજના લેક્ચરની અંદરમાં હું ડિસ્કસ કરવાનો છે વિડીયોને શરૂ કરતાં પહેલાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે મારું નામ છે જય ગોહિલ અને તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીઝ પણ મને ફોલો કરી શકો છો સાથે કોઈપણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ કરી શકો છો આ છે મારો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને જો આપણી દરેકે દરેક જે એક્ઝામ માટેની જે કરંટ અફેર્સ અને અન્ય વિષયોની જે ટેસ્ટ થાય છે આ ટેસ્ટમાં પાર્ટિસિપેટ થવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ જીપીએસસી નેટવર્કમાં પણ તમે જોઈન કરી શકો છો દરેકે દરેક જે સોશિયલ મીડિયાની લિંક છે તમને ડિસ્ક્રિપ્શન લિંકની અંદર મળી જશે તો શરૂ કરીએ આજના આપણો સરસ મજાના વિડીયોની ફર્સ્ટ ઓફ ઓલ આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે જોડકાનો સાચો વિકલ્પ જણાવો તો તમને એક બાજુ આપેલા છે સાહિત્યકારો અને બીજી બાજુ આપેલા છે તમને તેના ઉપનામ અથવા તખલુસ હવે જે તખલુસ છે મિત્રો દરેકે દરેક સાહિત્યકારના યાદ રાખવા ખૂબ જ જરૂરી છે એક્ઝામમાંથી વારંવાર ક્વેશ્ચન તખલુસના પૂછાતા હોય છે અને આ પ્રકારના જે જોડકાના ક્વેશ્ચન્સનો જે ટ્રેન્ડ છે મિત્રો એ જીપીએસસી અને જી ત્રિપલ એસબીની અંદર વારંવાર એક એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે એટલા માટે આ પ્રકારના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે હવે હવે મિત્રો આપણે આપણે જોઈ છે છે ફર્સ્ટ રાવી રાવી પાઠક પાઠકને ઓળખીએ છીએ રામ નારાયણ વિશ્વનાથ પાઠક તો તેમનું ઉપનામ શું છે મિત્રો તો કે સ્વેર વિહારી બરાબર તેવી જ રીતે નટવલાલ પંડ્યાનું ઉપનામ છે મિત્રો ઉષ્ણમ હવે જો તમને આ બે જો ઓપ્શનનો આન્સર ખબર હોય તો તમે અહીંયા જોઈ શકાય છે કે રાવી પાઠક એટલે કે વન સી અને ટુ ડી હોય એવા કેટલા ઓપ્શન છે તો તમને એક જ ઓપ્શન જોવા મળશે એ છે એ તો રાઈટ આન્સર થઈ જશે આપણો એ બરાબર તો આ રીતે કંઈક તમે પરીક્ષાની અંદરમાં વિચારી શકો છો બરાબર હવે આગળ આપણે વાત કરીએ ત્રિભુવનદાસ લુહાર તો ત્રિભુવનદાસ જે લુહાર છે તેમનું ઉપનામ શું છે મિત્રો સુંદરમ અને ગૌરીશંકર જોશી છે તેમનું ઉપનામ છે ધૂમકેતુ તો આ દરેકે દરેક જે ઇમ્પોર્ટન્ટ સાહિત્યકાર છે તેમના તખલુસ અથવા ઉપનામ છે તમે આ રીતે યાદ રાખી શકો છો પ્રેક્ટિસ વિશ્વનાથ પાઠક છે યાદ રાખવાની અને સમજવાનો પ્રયાસ કરીએ કેમકે એમાંથી પણ ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાઈ શકે છે હવે ફર્સ્ટ તો આપણે એ જાણવું પડશે કે જે રામ વિશ્વનાથ પાઠક છે તેમનો જન્મ ક્યાં થયો હતો તો તેમનો જન્મ થયો હતો ગાણોલની અંદર હવે તમારે કામ શું કરવાનું છે કે આ ગાળોલ છે કયા જિલ્લાની અંદર આવેલું છે એ તમારા મને કોમેન્ટ બોક્સની અંદર ખાસ લખીને જણાવવાનું છે જો જાણતા હોય તો ડાયરેક્ટલી કોમેન્ટ બોક્સની અંદર લખો અને ના જાણતા હોય તો સર્ચ કરો કેમકે તમે સર્ચ કરવાથી પ્રેક્ટિસ થશે અને પ્રેક્ટિસથી તમને યાદ રહી જશે બરાબર હવે જે આપણે હમણાં વાત કરી ઉપનામની તો રાવી પાઠકના મિત્રો સ્વેર વિહારી ઉપનામ તો છે જ સાથે બીજા ત્રણ ઉપનામ પણ છે જેમ કે દ્રિરેવ છે શેષ અને જાત્રાળુ આ ત્રણ પણ ઉપનામ વારંવાર એક્ઝામમાં પૂછાય છે ધીરેવ શેષ અને જાત્રાળુ અને એમાંથી જે જાત્રાળુ છે મિત્રો એ રામનારાયણ વિશ્વનાથ પાઠમની પ્રથમ કૃતિ હતી એમાંથી જ એને કહેવામાં આવે છે જાત્રાળુ બરાબર તો આ રીતે તમે છે કંઈક એના ઉપનામ યાદ રાખી શકો છો આ સૌથી બધા પ્રોબ્લેમ જો મિત્રો દરેકે દરેક સાહિત્યકારોની જે કૃતિઓ છે એને યાદ રાખવામાં પ્રોબ્લેમ થતી હોય છે પણ તમારે શું કરવાનું છે મિત્રો કે જો કોઈ તમને સાહિત્યકાર પૂછેલો હોય અને એની તમને કૃતિ પૂછેલી હોય તો તમારે આન્સર કેવી રીતે આપવાનો છે તો ખાસ ધ્યાન રાખજો તમને જો એના ઉપનામ ખબર હોય તો તેમની કૃતિઓ તમે આસાનીથી સરળતાથી તમે ઓળખી શકશો કેવી રીતે તો તમે જોઈ શકાય છે દ્રીરેફની વાર્તાઓ હવે આપણને ખબર પડી જ જવી જોઈએ કે ધીરેફ કોનું ઉપનામ છે તો કે રાવી પાઠકનું તો જે ધ્રી વાર્તાઓ છે મિત્રો કેમ કે એ કોની લખેલી હશે તો કે કન્ફર્મ જ છે રાવી પાઠક દ્વારા જ બરાબર હવે જે કૃતિઓ મિત્રો જે સાહિત્યકાર રચે છે એના ઉપરથી જ તેમના ઉપનામ મળે છે બરાબર એટલે જો તમને ઉપનામ ખબર હશે તો તેમની કૃતિઓ પણ તમે સરળતાથી ઓળખી શકશો જેમ કે અહીં અગત્યની કૃતિ બીજી છે જક્ષણી હવે જક્ષણી મિત્રો જે પાઠ આવે છે ધોરણ દસ ની અંદર તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બને આપણે કે જક્ષણી વાર્તાના લેખકનું નામ જણાવો તો તમને ખ્યાલ આવો જ જવો જોઈએ કે રાવી પાઠક અથવા તો રામનારાયણ વિશ્વનાથ પાઠક બરાબર એવી રીતે બીજી એક કૃતિ છે શ્વેર વિહાર બરાબર શેષ નિબંધ ક્ષેત્રે ધીરેવ કાવ્ય ક્ષેત્રે તો આવી જ જે રિલેટેડ જે ઉપનામથી રિલેટેડ જેટલી પણ કૃતિ છે એ તમે યાદ રાખી શકો છો ઉપરાંત તમારે યાદ રાખવાની છે કે જે ધોરણ આઠ નવ ને દસ ની અંદરમાં આવતી જે અગત્યની કૃતિઓ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે બરાબર આગળ વધીએ અને જાણીએ તેમની વિશેષતાઓ વિશે હવે જે રામનારાયણ વિશ્વનાથ પાઠક છે તેમની વિશેષતાઓ શું છે મિત્રો તો આપણા જાણીતા એવા મહાન સાહિત્યકાર જેનું નામ છે ઉમાશંકર જોશી તો ઉમાશંકર જોશીએ શું કીધું કે ગાંધી યુગના સાહિત્ય ગુરુ તરીકે ઓળખાવ્યા બરાબર કયા યુગના ગુરુ તરીકે તો કે ગાંધી યુગના સાહિત્યના ગુરુ હવે મિત્રો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જે રામનારાયણ વિશ્વનાથ પાઠક છે એ કયા યુગના હતા તો કે ગાંધી યુગના હતા હવે મિત્રો જે સાહિત્યકારો છે એના અલગ અલગ આપણને યુગ જોઈ શકાય છે જેમ કે અઢારસો પચાસથી થી લઈને અઢારસો ને પિંચ્યાસી સુધી હતો આપણો નર્મદ યુગ અથવા તો સુધારક યુગ અઢારસો પંચ્યાસીથી થી લઈને તમે યાદ રાખી શકો છો મિત્રો ખાસ અઢારસો પંચ્યાસીથી થી ઓગણીસો પંદર સુધી હતો આપણો ગોવર્ધન યુગ બરાબર ઓગણીસો પંદર થી લઈને ઓગણીસો ચાલીસ સુધી હતો ગાંધી યોગ અને ઓગણીસો ચાલીસ થી લઈને ઓગણીસો ને સાહીઠ સુધી હતો આપણો અનુ ગાંધી યુગ અને ઓગણીસો ને સાહીઠ પછીનો જેટલો પણ જે આપણો સમયગાળો અત્યારે આપણે જોઈ શકાય છે એ દરેક દરેક સમયગાળો શેમાં આવે છે મિત્રો તો કે આધુનિક યુગની અંદર બરાબર તો મિત્રો જે આપણા રામનારાયણ વિશ્વનાથ પાઠક છે એ કયા યુગના હતા તો કે ગાંધી યુગના હતા અને જે ઉમાશંકર જોશી છે મિત્રો એ ગાંધી યુગના સાહિત્ય ગુરુ તરીકે ઓળખાયા હતા યાદ રહેશે મિત્રો અને હમણાં જ મેં વાત કરી કે પ્રથમ તેમણે સાહિત્યની શરૂઆત કરી હતી કયા સાહિત્યથી તો કે જાત્રાળુ કૃતિથી બરાબર એટલા માટે તેમને જાત્રા ઉપનામથી પણ ઓળખવામાં આવે છે પ્રશ્ન પૂછાય કે રાવી પાઠક દ્વારા કયા પ્રકારનું માસિક છે શરૂ કરવામાં આવ્યું હતું

જન્મસ્થળ મિત્રો ખાસ યાદ રાખજો જન્મસ્થળ દરેકે દરેક સાહિત્યકારના તો કે સાવલી સાવલી ક્યાં આવ્યું છે તો કે વડોદરાની અંદર અને તેમની આપણે અગત્યની કૃતિની વાત કરીએ તો કે એક તો છે પ્રસૂન પ્રસૂન કૃતિ મિત્રો ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગઈ છે કે આ કૃતિ કોના દ્વારા રચવામાં આવેલી છે તો કે નટવર લાલ પંડ્યા દ્વારા બરાબર બીજી એક છે મનોમુદ્રા અને સ્પંદ અને છંદ તો આટલી બે ત્રણ તમે સાહિત્ય કૃતિઓ યાદ રાખી શકો છો અને જો પંક્તિઓ છે મિત્રો વારંવાર પૂછાતી હોય છે પરંતુ દરેકે દરેક આપણે પંક્તિઓ પણ યાદ રાખવાની જે જે વારંવાર આપણે પ્રાર્થનાઓ ગાઈએ છીએ યાદ રાખી શકો છો તો અહીંયા આપણે પંડ્યાની બે પંક્તિઓ પણ તમે યાદ રાખી શકો છો વાંચી શકો છો વિડીયોને સ્ટોપ કરીને બરાબર આગળ જઈએ અને આ નટવલા જે પંડ્યા છે મિત્રો તેમના આપણને વિશેષતા અથવા તો તેને મળેલા જે એવોર્ડ છે મિત્રો એ આપણને ખબર હોવી જોઈએ દરેકે દરેક સાહિત્યકાર ઇમ્પોર્ટન્ટ સાહિત્યકારના એવોર્ડ આપણને ખબર હોવી જોઈએ જેમ કે નટવરલાલ પંડ્યાને મળેલા છે કુમાર ચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને ઓગણીસો ને બોતેરમાં મળ્યો છે રણજીત રામ સુવર્ણચંદ્રક બરાબર દરેક દરેક યાદ રાખશો યાદ રહે તો વેલ એન્ડ ગુડ અધરવાઇઝ તમારે જો નરસિંહ મહેતા એવોર્ડ છે જ્ઞાનપીઠ એવોર્ડ છે રણજીત રામ સુવર્ણચંદ્રક છે આટલા બે થી ત્રણ પ્રકાર તમારે પુરસ્કાર ખાસ યાદ રાખવાના છે બરાબર ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર પણ મળેલો છે ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળેલો છે અને સાથે રાષ્ટ્રીય સાહિત્ય અને અકાદમિક પુરસ્કાર પણ તેમને મળેલો છે અને ખાસ મિત્રો એક વસ્તુ તમારે ખાસ નોટ કરીને યાદ રાખવાની છે તેમને નરસિંહ મહેતા એવોર્ડ કઈ સાલમાં મળેલો છે બે હજારને એકમાં બરાબર ઓગણીસસોને બોત્તેરમાં રણજીત રામ સુવર્ણચંદ્ર અને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો છે બે હજારને એકમાં તો આટલી વસ્તુ મિત્રો ખાસ યાદ રાખો નટવરલાલ પંડ્યાને બાબતે પછી આપણા અગત્યના એક બીજા સાહિત્યકાર જેમનું નામ છે ત્રિભુવન દાસ લુહાર અને તેનું આપણે ઉપનામ જોયું સુંદરમ બરાબર દરેક દરેકના ઉપનામ આપણે ખાસ યાદ રાખવાના છે અને આ પણ મિત્રો જે સાહિત્યકાર છે એની ઓળખ કઈ રીતે થાય છે તો કે ગાંધી યુગના કવિ ગાંધી યુગ એટલે કયો થશે મિત્રો તો કે ઓગણીસો ને પંદરથી લઈને ઓગણીસો ને ચાલીસ સુધીનો સમયગાળો કેને આપણે ગાંધી યુગ કહીએ છીએ અને ગાંધી યુગના મહાન કવિ તરીકે કોણ છે તો કે આપણે જોઈ ગયા મિત્રો રામનારાયણ વિશ્વનાથ પાઠક એમને ગુરુ તરીકે વણવા કોને તો કે ઉમાશંકર જોશી દ્વારા બીજી એક અગત્યની વાત કે આ ત્રિભુવનદાસ જે લુહાર છે તેમનો જન્મ સ્થળ ક્યાં છે તો કે મિયા માતરની અંદર મિયા માતર ક્યાં આવેલું છે ભરૂચની અંદર તખનુસ તો આપણે જોઈ ગયા સુંદરમ બરાબર તેની અગત્યની બે ત્રણ કૃતિઓની વાત કરીએ તો વસુધા સૌથી વધારે પૂછાતી

તો અલગ અલગ જે પંક્તિઓ છે એ પંક્તિઓ પણ તમે યાદ રાખી શકો છો જેમ કે જે હણોના પાપીને દ્રિગુણ બનશે પાપ જગના લડો પાપો સામે દિલના ગુપ્ત હું માનવી માનવ થાવતો તો આવી જે અગત્યની કૃતિઓ અને પંક્તિઓ છે મિત્રો અહીંયા યાદ રાખી શકો છો આ ખાસ મિત્રો યાદ રાખજો એક હું માનવી માનવ થાવતો ઘણું બરાબર હજી એક અગત્યની કૃતિ છે અથવા પંક્તિ છે જગની સૌ કડીઓમાં સ્નેહથી સર્વથી વળી

ઓગણીસો ચોત્રીસની અંદર મળે તો રણજીત રામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો બીજી એક વસ્તુ કે ઓગણીસો ને અડસઠની અંદરમાં દિલ્હી સાહિત્ય એકાદમીનો પુરસ્કાર મળે છે અને ભારત સરકાર દ્વારા પદ્મ પણ એમ જે ઇલ્કાબ છે અથવા તો જેવો પુરસ્ પુરસ્કાર છે એ પણ તેમને મળેલો છે એમ બરાબર કોને ત્રિભુવન દાસ લુહારને તેમનું ઉપનામ શું છે મિત્રો સુંદરમ અને જે સૌ પ્રથમ કાવ્ય સંગ્રહ હતી એ છે કોયા ભગતની કળવી વાણી હમણાં જ મેં વાત કરી કે તમે આ રીતે કઈ પંક્તિઓ અથવા કૃતિ યાદ રાખી શકો સૌ પ્રથમ કઈ હતી લાસ્ટ કઈ હતી અથવા તો કોઈ પંક્તિને સૌથી વધારે રિકોગ્નિશન મળેલું છે તો આવી જ કૃતિ યાદ રાખવાની છે તમારે તો જે સૌ પ્રથમ જે કાવ્ય સંગ્રહ છે કયો છે મિત્રો કોયા ભગતની કળવી વાણી યાદ રહેશે મિત્રો તો આગળ વધીએ સૌથી લાસ્ટમાં ઓપ્શન હતો આપણો ગૌરીશંકર જોશી ગૌરીશંકર જોશીનું ઉપનામ શું છે મિત્રો ધૂમકેતુ ખૂબ જ અગત્યનો છે મિત્રો ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે ગૌરીશંકર જોશીનું ઉપનામ શું છે ધૂમકેતુ જન્મસ્થળ મિત્રો ખાસ યાદ રાખજો વીરપુર રાજકોટ જે ગોંડલ નજીક આવેલું જલારામ બાપાનું ધામ જેને આપણે કહીએ છીએ વીરપુર કઈ જગ્યાએ આવેલું છે રાજકોટ જિલ્લાની અંદર તો ત્યાં તેમનો જન્મ થયો તો તખલુફ આપણે ઓળખીએ છીએ ધૂમકેતુ તરીકે ઓળખાય છે બરાબર અને ઓળખ ક્યાંથી મળી

કે જે ગૌરીશંકર જોશી દ્વારા અથવા તો કયા સાહિત્યકાર દ્વારા જે આપણા ઇતિહાસ છે ગુપ્તકાર ચંદ્ર ગુપ્તકાર છે તો આ ઉપર કૃતિ રચનાર કવિ અથવા સાહિત્યકાર કોણ છે મિત્રો તો તમારે યાદ રાખવાનું છે ગૌરીશંકર જોશી ગૌરીશંકર જોશી ઇતિહાસની અમુક અમુક જે ઘટનાઓ છે એ ઘટનાઓને ખૂબ જ સરળતાથી અને ખૂબ માધુર્યપૂર્વક એનું વર્ણન કરેલું છે તમે જોઈ શકાય છે ચંદ્રગુપ્ત સમુદ્રગુપ્ત જયસિંહ બરાબર અનામિકા તો આ બધી જ જે ઇતિહાસ ની ઉપરથી તેમને અમુક અમુક જે કૃતિઓ છે તેમની રચના કરી છે તો આ દરેકે દરેક વસ્તુ મિત્રો આપણા એક્ઝામ યાદ રાખવાની છે આપણે એવું યાદ નથી રાખવાનું કે કઈ કઈ કૃતિ જે બનાવેલી છે ગૌરીશંકર શંકર જોશી એમ પરંતુ ઇતિહાસ રિલેટેડ છે જેમ કે આપણે જોઈ શકાય છે આપણો એકલવ્ય છે કુમારપાળ ચંદ્રગુપ્ત સમુદ્રગુપ્ત સિદ્ધરાજ જયસિંહ અનામિકા તો જે કેને રિલેટેડ છે ઇતિહાસ ને તો આ રીતે તમે કંઈક કૃતિઓ યાદ રાખી શકો છો બીજી એક વાત કે જે ગૌરીશંકર જોશી છે એની ખૂબ જ પ્રચલિત પંક્તિ માણસ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જુએ તો અડધું જગત શાંત થઈ જાય એવું કહેનારા વ્યક્તિ કોણ છે તો કે કેનું નામ છે ગૌરીશંકર જોશી અથવા તો ધૂમકેતુ બરાબર જો માણસ પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિએ જો જુએ

કયો યુગ આવશે નર્મદ યુગ અને ઓગણીસો ત્રેપન માં ગૌરીશંકર જોશીને મળે છે નર્મદ સુવર્ણ ચંદ્ર બરાબર ઓગણીસો ચુમ્માલીસ ની અંદર ફરીથી વડોદરામાં યોજાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકેની જવાબદારી કોને મળે છે ઓગણીસો ને ચુમ્માલીસ માં ગૌરી શંકર જોશીને ધૂમ ટૂંકી વાર્તા ને સેમાં કહી છે તો કે તણખો કયો છે

રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિને ગુજરાતીમાં અનુવાદ કરી ગૌરી શંકર પૂછાઈ શકે અને આ જ ગીતાંજલિ માટે રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પ્રાઇઝ મળેલો છે કયો પ્રાઇઝ મળેલો છે નોબેલ પ્રાઇઝ મળ્યો છે ગીતાંજલિ માટે નોબે રવિન્દ્રનાથ ટાગોર છે એની પણ ઘણી બધી કૃતિઓ રખેલી છે જેમ કે સાધના છે ગીતાંજલિ છે આવી પ્રખ્યાત જે કૃતિઓ છે તેમની પણ જે ગુજરાતીમાં અનુવાદ કરનાર સૌપ્રથમ સાહિત્યકાર જેનું નામ ગૌરી શંકર જોશી બરાબર તો ઘણી બધી મેળવગતિની વાત કરી તો દરેકે દરેક વસ્તુ તમારે ખાસ સમજી વિચારીને પ્રેક્ટિસથી યાદ રાખવાની છે સૌથી વધારે પ્રેક્ટિસ કરશો એટલું જ તમને વધારે યાદ રહેશે બીજા ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ જોડકારનો સાચો વિકલ્પ જણાવો ફરીથી એ જ પ્રકારનો એક તરફ આપેલું છે તમને સાહિત્યકારો

પરંતુ આંગળિયા તે છે જોસેફ મેગ ઉજાગર કર્યો છે આ વાક્ય કોને કીધું ઉમા શંકર તો આવી અગત્યની જે ટિપ્પણી છે મિત્રો આ ટિપ્પણી પણ યાદ રાખવાની છે કોના સંદર્ભમાં અને કોણ દ્વારા કોના દ્વારા કહેવામાં આવે છે આ બંને વસ્તુ પણ ખબર હોવી જોઈએ સાહિત્ય બાબતે બરાબર આગળ વધીએ ને જાણીએ આપણે મનુભાઈ પંચોલી વિશે કેમકે આપણા દરેક દરેક જે સાહિત્યકારો છે એની ડીપમાં જઈને આપણે સ્ટડી કરીએ છીએ તો મનુભાઈ પંચોલીનું મિત્રો ફરીથી યાદ રાખવાનું છે દર્શક શું છે તખલુસ દર્શક છે જન્મસ્થળ મિત્રો ખાસ પંચાસિયા મોરબી આવેલું વાકાને તેમનો જન્મ થાય છે દર્શક તરીકે તેને ઓળખાય છે હવે એની કૃતિઓ તો કે ઝેર તો પીધા જાણી જાણીને બરાબર અગત્યની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કૃતિ છે કે ઝેર તો પીધા જાણી જાણીને કોણે કૃતિ રચી છે મનુભાઈ પંચોળી તખલોસ દર્શક અને અગત્યની હમણાં જ આપણે વાત કરીએ સોક્રેટિસ ની પણ રચના કોણે કરી છે મનુભાઈ પંચોળી દ્વારા અને જે અઢારસોનો સત્તાવનનો જે આપણો વિદ્રોહ છે મિત્રો આ વિદ્રોહને ખૂબ જ વ્યવસ્થિત રીતે એક કૃતિની અંદર રચના કરીને આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મનુભાઈ પંચોળી દ્વારા હવે જે આ જે મનુભાઈ પંચોળી છે મિત્રો એ આપણા સ્વાતંત્ય સંગ્રામના જે મહત્ત્વના જે ઘટનાઓ છે આ ઘટનાઓને સુવ્યવસ્થિત કરીને ખૂબ જ સારી રીતે છે કૃતિઓને એક પેજ ઉપર ઉતારી મૂકી છે હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સ્વાતંત્ર્ય સંગ્રહોની ઘટનાઓ છે તેની ઉપર કૃતિ રચના જો પ્રથમ કવિ અથવા સાહિત્યકાર તો તમારે યાદ રાખવાનું છે મનોભાઈ પંચોલી બરાબર અને ઇતિહાસમાં પૂછે તો ગૌરીશંકર જોશી બરાબર યાદ રહેશે ઝેર તો પિતા જાણી જાણીને અઢારસો સત્તાવનનો સંગ્રામ જલિયાવાલા દીપ નિર્માણ કુરુક્ષેત્ર ભારત નો મરુમ તો આવી અગત્યની બધી કૃતિઓ છે કોણે લખી છે મનુભાઈ પંચોલી દ્વારા આગળ વધીને એવોર્ડ અથવા વિશેષતાની વાત કરી સૌથી પ્રથમ એવોર્ડ મળે છે ચોસઠ માં મિત્રો કયો રણજીતરામ સુવર્ણચંદ્રક મેં તમને કીધું છે કયા એવોર્ડ યાદ રાખવાના છે ખાસ રણજીતરામ સુવર્ણચંદ્રક નરસિંહ મહેતા એવોર્ડ જ્ઞાનપીર એવોર્ડ અથવા તો ગુજરાતી સાહિત્ય એકાદમી દ્વારા અમુક કોઈ પુરસ્કાર મળેલા હોય તો એ પુરસ્કારને પણ તમારે યાદ રાખવાના છે ઓગણીસો પિંચોતેરમાં કયો પુરસ્કાર મળે છે ગુજરાતી સાહિત્ય અથવા તો સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળે છે સિત્યાસી ની અંદર મળે છે મૂર્તિ દેવી પુરસ્કાર અને બ્યાસી ની અંદરમાં જે સાહિત્ય પરિષદના છે એ પ્રમુખ પણ બને છે બરાબર એકમાત્ર એવા સાહિત્યકાર જેને સાહિત્ય પરિષદના પ્રમુખ પણ બને છે અને આપણા સ્વાતંત્ર્ય સંગ્રહની જે અગત્યની ઘટનાઓ છે એ ઘટનાઓ પર કૃતિ પણ રચે છે અને સૌથી અગત્યનો પુરસ્કાર તમારે આ યાદ રાખવાનો છે કે સરસ્વતી સન્માન છે એ કોને મળેલો છે ઓગણીસો અઠ્ઠાણું ની સાલમાં મનુભાઈ પંચોલીને યાદ રહેશે મિત્રો આ બે પુરસ્કાર મિત્રો ખાસ યાદ રાખજો સરસ્વતી સન્માન ક્યારે મળે છે ઓગણીસો અઠ્ઠાણું માં અને ચોસઠમાં માં મળે છે રંજીતરામ સુવર્ણચંદ્રક મનુભાઈ પંચોલીને બીજા જેવા અગત્યના સાહિત્યકાર જેમનું નામ છે ઈશ્વર પેટલીકર હવે જે ઈશ્વર પેટલીકર છે તેમનો જન્મ ક્યાં થયો હતો મિત્રો પેટલીની અંદર

આ સાહિત્યકાર એટલે કે દરેકે દરેક ઇમ્પોર્ટન્ટ સાહિત્યકાર છે તેમને કઈ સાલની અંદરમાં સુવર્ણચંદ્રક એટલે કે રણજીતરામ સુવર્ણચંદ્રક અથવા તો જ્ઞાનપીઠ અથવા તો નરસિંહ મહેતા એવોર્ડ મળેલો છે હવે તો મિત્રો તમારે જે ખાસ કામ કરવાનું શું છે તો કે જેટલા હું સાહિત્યકાર કહું છું એ કયા યુગના છે આ યુગ પર તમારે કમેન્ટ બોક્સની અંદર ખાસ લખીને જણાવવાનો છે ઈશ્વર પેટલીકર કયા યુગના છે તો એ તમારે મને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે મેં તમને જણાવી દીધું છે કે અલગ અલગ આપણા જે યુગ છે જેમ કે સૌથી પહેલાં આવશે મિત્રો મધ્યકાલીન યુગના સાહિત્યકારો જેમાં આપણે નરસિંહ મહેતા મીરાબાઈ અખો એ આપણે જોઈએ છીએ પછી આવે છે નર્મદ યુગ અઢારસો પચાસથી અઢારસો પિંચ્યાસી સુધી અઢારસો ને પિંચ્યાસી થી આવશે મિત્રો ઓગણીસો પંદર સુધી કયો યુગ આવશે ગોવર્ધન યુગ ઓગણીસો ને પંદરથી લઈને ચાલીસ સુધી આવશે ગાંધી યુગ અને ફરીથી તમને કહું છું ચાલીસથી સાહીઠ અનુ ગાંધી અને સાહીઠ પછી એટલે કે ઓગણીસો સાહીઠ પછીનો જે સમયગાળો છે આ સમયગાળામાં આવે છે આધુનિક યુગ તો કે દરેકે દરેક જે આપણા સાહિત્યકાર છે તેમનો યુગ કયો છે એ તમારે મને કમેન્ટ બોક્સની અંદર ખાસ લખીને જણાવવાનું છે આગળ વધીએ અગત્યના બીજા સાહિત્યકાર છે કનૈયાલાલ મુનશી તો કનૈયાલાલ મુનશી છે મિત્રો તેમનો જન્મ ક્યાં થયો છે ભરૂચની અંદરમાં ઓળખ કેવી તમે મેળવી સપન દ્રષ્ટાની કૃતિથી બરાબર અને કયા તખલુસથી ઓળખાય છે ઘનશ્યામ વડે કનૈયાલાલ મુનશી તેમનું તખલુશ શું છે મિત્રો ઘનશ્યામ અને એમ તેમને ઘણી બધી જે કૃતિઓ છે એની રચના કરી છે બરાબર જેમ કે વેરની વસુલા છે ભગ્ન પાદુકા ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા પૃથ્વી વલ્લભ જય સોમનાથ કૃષ્ણ અવતાર વગેરે વગેરે જેવા જે કૃતિઓને રચના કરી છે મિત્રો ખાસ તમારે યાદ રાખવાની છે બરાબર આગળ વધીએ અને તેમની અગત્યની એક પંક્તિ કે ગુજરાતને કોઈ સીમવાળા નથી ગુજરાત એક જીવંત અને જાગ્રત વ્યક્તિ છે ગુજરાતને કોઈ સીમાડા નથી કોઈ સીમા નથી ગુજરાતને એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે કયા કયા એવોર્ડ મળે છે તો કે સ્વતંત્ર બંધારણ સભાના અગત્યનો ફાળો ભજવે છે આપણને ખબર છે જો બંધારણ સારી રીતે વાંચેલું હોય તો તેની અંદરમાં જે પ્રારૂપ સમિતિના અધ્યક્ષ હતા કોણ તો કે આપણા હતા બાબા સાહેબ આંબેડકર તો આ સમિતિમાં એક અગત્યની ભૂમિકા ભજવે છે આપણા કનૈયાલાલ મુનશી બરાબર ઓગણીસો અંદર ગુજરાતનું એક પાક્ષિક ચાલુ કરે છે ગુજરાત ધામથી પછી ઓગણીસો ને આડત્રીસમાં મુંબઈ ખાતે શું કરે છે તો કે અલગ અલગ એને એવોર્ડ પણ મળે છે ઓગણીસો ને પચાસથી લઈને બાવન સુધી કેન્દ્ર સરકારના પ્રધાન પ્રધાન પદે પણ છે એ બિરાજમાન થાય છે અને બાવનથી લઈને સત્તાવન સુધી ઉત્તર પ્રદેશ યુપીના છે રાજ્યપાલ પણ બને છે એકમાત્ર એવા સાહિત્યકાર તેમણે રાજ્યપાલ સુધીનું પદ ધારણ કરેલું હોય તો એ છે મિત્રો ખાસ કનૈયાલાલ મુનશી અને આ એ જ વ્યક્તિ છે મિત્રો જેને વન મહોત્સવની શરૂઆત કરી છે દરેકે દરેક આપણે સપ્ટેમ્બર માસમાં જોઈએ છીએ કરંટ અફેરના ઇસ્યુમાં કે વન મહોત્સવ આપણે યોજાય છે તો જે આ વન મહોત્સવની શરૂઆત છે મિત્રો કોણે કરેલી છે તો કે કનૈયાલાલ મોનસીએ એનો ઉપનામ મિત્રો ઘનશ્યામ ખાસ આપણે યાદ રાખવાનું છે બરાબર આગળ વધીએ આપણો ત્રીજો ક્વેશ્ચન છે સોનેટ કાવ્ય પ્રકાર ગુજરાતની કવિતામાં સૌ પ્રથમ કોને ઉતાર્યો હતો તો મિત્રો જે સોનેટ છે મિત્રો એ કાવ્ય પ્રકાર ગુજરાતી કવિતામાં ઉતારનાર જે સાહિત્યકાર છે એનું નામ છે બક ઠાકોર પ્રશ્ન થાય કે ઠાકોર એટલે ક્યાં તો બળવંતરાય ઠાકોર મિત્રો બરાબર એને જ સૌ પ્રથમ સોનેટ કાવ્ય પ્રકાર છે એને કવિતાઓમાં સૌ પ્રથમ ઉતારી દીધો વાત કરીએ બળવંત ઠાકોરની અમુક જે રસપ્રદ વાદો છે એની તો સૌથી પહેલાં તો તેમનું જન્મસ્થળ તો કે તમારે યાદ રાખવાનું છે ભરૂચ અને આ જ બળવંત ઠાકોરનો તખલ્લુ શું છે મિત્રો તો કે સેહની શું છે મિત્રો સેહની આ તખલ્લુ છે બળવંતરાય ઠાકોરનું અને અગત્યની આપણે કૃતિની વાત કરીએ તો કે કવિતા શિક્ષણ છે ભણકાર ધારા છે બીજી અગત્યની દર્શનિયું અને પંચોતેરમું છે એ અલગ અલગ જે આપણી અલગ અલગ કૃતિ છે અને છે આપણા ઠાકોર પંક્તિની આપણે વાત કરીએ નિશાન નિશાન માફ માફ નીચું આ ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલી છે ઘણી વખત આ પંક્તિ આપણે વાંચવામાં પણ આવે છે એટલા માટે ખાસ યાદ રાખજો કે જે નિશાન માફ નહીં માફ નીચું નિશાન કોને લખેલી છે બળવંતરાય ઠાકોર દ્વારા જીતવું દિલ જીતવાનું કામ છે જિંદગી જિંદાબાદ દિલનું નામ છે તો આ પણ કૃતિકોને લખેલી છે મિત્રો તો કે એ લખેલી છે બળવંત રાય ઠાકોર જીતવું દિલ જીતવાનું કામ છે જિંદગી જિંદા દિલનું નામ છે યાદ રહેશે મિત્રો બે અગત્યની પ્રકૃતિ છે ખૂબ જ સરળતાથી યાદ રાખી પ્રેક્ટિસથી યાદ રાખવાનો પ્રયત્ન કરજો ત્યારબાદ છે તમને વિશેષતાઓ તેની વિશેષતા શું છે મિત્રો કે જે બરછટ વ્યક્તિત્વમાં સુમુધુર

યા હોમ કરીને પડો ફતે છે આગળ અને બીજી મિત્રો ક્યારેય પણ ભૂલતા નહીં જે આપણે વારંવાર જોઈએ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત કોણે લખેલી છે બીજી એક છે દીપે દીપે અરુણ અરુણ પ્રભાત પ્રભાત આ પણ કૃતિ છે પંક્તિ છે કોણે લખેલી છે વીર નર્મદ દ્વારા આ તમારે ક્યારેય પણ ભૂલવા નથી મિત્રો જય જય ગરવી ગુજરાતના રચયતા કોણ છે વીર કવિ નર્મદ હવે તો તેમની જે કૃતિઓની આપણે વાત કરીએ તો નર્મ નર્મ ગદ્ય છે નર્મ કવિતા નર્મ નર્મ વ્યાકરણ તો તમને ખ્યાલ આવી જ જશે કે નર્મ ઉપરથી આપણે આ કૃતિઓને રચતા કોણ હશે વીર કવિ નર્મદ બરાબર કવિ ચરિત્ર છે મિત્રો અને કવિ અને કવિતાઓ છે તો આ બધી જ જે અગત્યની જે કૃતિઓ છે એના રચયતા છે વીર નર્મદ સ્ત્રી કેળવણી ઉપર ખૂબ જ મોટું સારું એવું કામ કર્યું છે હિન્દુઓની જે પડતી છે આ સુધારાનું બાઇબલ પણ કહેવાય છે જે હિન્દુઓની પડતી છે મિત્રો એની ઉપર ખૂબ જ સરસ કૃતિ રખેલી છે અને એને એવું કહેવાય છે કે જે સુધારાનું બાઇબલ કહેવાય છે દ્રૌપદી દર્શન પણ તેમણે કરાવ્યું રામ જાનકી દર્શન પણ કરાવ્યું તો આવી મિત્રો સીતા હરણ કૃષ્ણ તો આટલી મહાન એવી કૃતિઓ જેમને રચેલી છે એવા જે મહાન સાહિત્યકારનું નામ છે વીર કવિ નર્મદ હવે તેમની વિશેષતાની વાત કરીએ તો યુગ વિધાયક સર્જક શું કામ મિત્રો યુગ વિધાયક સર્જક તરીકે ઓળખાય છે કેમકે આપણે જોઈ શકાય છે અઢારસો ને પચાસ થી લઈને અઢારસો ને પિંચ્યાસી સુધી એક આખો યુગ આવ્યો આ યુગ મિત્રો કવિ નર્મદના યુગ તરીકે ઓળખાય છે કેમ કે એક આખો યુગ સાહિત્યનું જે સર્જન હતું એનો યુગ જ આખો પલટાવી દીધો અને તેને જ કારણે મિત્રો કવિ નર્મદને આપણે આજ દિન સુધી યાદ રાખીએ છીએ બીજી એક અગત્યની વાત કે ગુજરાતી જે ગદ્ય સાહિત્ય છે ગદ્ય સાહિત્યના પિતા તરીકે ઓળખાય છે પ્રશ્ન એક્ઝામમાં અગત્યનો છે ગદ્ય સાહિત્યના પિતા તરીકે કોણ ઓળખાય છે કવિ નર્મદ બરાબર ખાસ મિત્રો યાદ રાખજો ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા સાથે ડિસ્કસ કરું છું ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કોણે લખી તો કવિ નર્મદે મારી હકીકત તરીકે અને પ્રથમ ગુજરાતી શબ્દકોષ એ પણ છે મિત્રો આપણો નર્મકોષ નર્મ કોષ જ ખ્યાલ આવી ગુજરાતી મળવાથી થતા લાભ આપણને બધાને ખબર છે કે ગામની અંદરમાં અલગ અલગ મંડળી હોય છે આ મંડળી અલગ અલગ જે ગામના પ્રશ્નો છે તેનું સોલ્યુશન લાવતી હોય છે અને ગામના વિકાસ માટે અલગ અલગ ભૂમિકા ભજવતી હોય છે તો તેમના ઉપરની જે નિબંધ છે એ પણ છે મિત્રો આપણા કવિ નર્મદ બરાબર તો ઘણી બધી વસ્તુ મેં એક તમને ડિસ્કસ કરી છે તો યાદ રાખજો સરળતાથી વાંચતા જ છો એટલે સરળતાથી બધી જ વસ્તુ યાદ રહેશે નર્મદે અન્યો નહીં જે બુદ્ધિ સભા છે તેમની પણ શું કરી હતી સ્થાપના કરી હતી પ્રશ્ન પૂછાય એક્ઝામમાં કઈ સભાની સ્થાપના કરી હતી અન્યોનય બુદ્ધિવર્ધક સભા બીજી એક વસ્તુ તત્વ શોધક સભા અને સુરત પ્રજા સમાજની પણ સ્થાપના કોને કરી હતી તો તેમની સ્થાપના કરી હતી મિત્રો આપણા કવિ નર્મદ દ્વારા અને તેમણે દાંડીઓ નામનું એક પખવાડિયું પણ સત્ર શરૂ કર્યું હતું અને એટલે કે તે રાત્રે લોકોને જાગૃત રાખવા ચોકીદારનું પણ એક દાંડીઓ કહેવાય એની પણ રચના કવિ નર્મદ દ્વારા જ કરવામાં આવી હતી બરાબર ઘણી બધી વસ્તુ કીધી ગદ્યના પિતા છે મિત્રો પ્રથમ આત્મકથા લખનાર વ્યક્તિ પ્રથમ શબ્દ કોષ લખનાર પ્રથમ નિબંધ લખનાર અને પ્રથમ ચરિત્ર ઉપર જે કૃતિ રચનાર એકમાત્ર એવા કવિ કવિ નર્મદ યાદ રહેશે મિત્રો તો આગળ વધીએ ત્યારબાદ અગત્યનો પ્રશ્ન એ છે કે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો તો ખૂબ જ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો સરળતાથી તમે આન્સર આપી શકશો કે જે આપણા નરસિંહ મહેતા છે મિત્રો તેમનો જન્મ થાય છે તળાજાની અંદર બરાબર જુનાગઢની અંદર નહીં જુનાગઢ છે તેમની કર્મભૂમિ છે કઈ ભૂમિ છે 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 કર્મભૂમિ જ્યારે તળાજા મિત્રો તેની જન્મભૂમિ આ બે તફાવત તમારે ખાસ યાદ રાખવાનો છે નરસિંહ મહેતાનો નરસિંહ મહેતા છે એ જુનાગઢ છે તેની કર્મભૂમિ છે જ્યારે જન્મભૂમિ છે તળાજા તળાજા કે એ કયા જિલ્લામાં આવેલો છે મિત્રો ખાસ કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો બરાબર આગળ વધીએ અને બે ત્રણ માહિતી લઈએ જો મિત્રો મેં અહીંયા જે નરસિંહ મહેતાનો કમ્પ્લીટ ડિટેલ વિડીયો છે એ સાહિત્યકાર ઉપર બનાવેલો છે જો એ વિડીયો તમે હજી સુધી ના જોયો હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર તમે સરળતાથી મળી જશે ખૂબ જ સરળતાથી દરેક દરેક વસ્તુ નરસિંહ મહેતાની જન્મથી લઈને તેના મૃત્યુ સુધીની જેટલી પણ જે કથાઓ છે આ કથાઓ છે એમાં ચર્ચા કરેલી છે અને સાથે અગત્યની કૃતિઓને પંક્તિઓને કેવી રીતે યાદ રાખી શકાય તે માટેની શોર્ટકટ ટ્રીક પણ આપેલી છે આ બધું ક્યાં તમને જોવા મળશે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ત્યાં તમને જોવા મળશે નરસિંહ મહેતા સાહિત્ય બરાબર તો ત્યાંથી તમે ક્લિક કરીને જોઈ શકો છો પણ અહીં તમને સાથે સાથે વિડીયોમાં એક બે વસ્તુ ખાસ તમે જણાવી દો કે તેમનો જન્મ થાય છે ચૌદસો ને ચૌદમાં હવે મિત્રો આ ફિક્સ છે નહીં ઘણી બધી બુક્સની અંદરમાં અલગ અલગ છે એ સાલ આપણને જોવા મળે છે બરાબર તો તમારે ખાસ યાદ રાખી શકો ચૌદ ચૌદ બરાબર તળાજાની અંદર જન્મ થાય છે મિત્રો ભાવનગરની અંદર ક્યાં જિલ્લામાં આવેલું છે ભાવનગરની અંદરમાં એક વડનગરા બ્રાહ્મણની અંદર જાતની એક એવા હોય છે મિત્રો તો કે એક બ્રાહ્મણ પરિવારની અંદર જન્મ થાય છે ચૌદસો ને ચૌદની અંદર તળાજાની અંદર બરાબર તેમના બે સંતાનો હોય છે કુંવરબાઈ અને સામરશા કુંવરબાઈ એક સ્ત્રી એટલે કે તેમની એક દીકરી અને એક દીકરો સામરશા એના પુત્રો હોય છે સંતાનો હોય છે અને તેની ઉપર પણ ઘણી બધી જે કૃતિઓ છે રચના કરી છે સુદામા ચરિત્ર છે કુંવરબાઈનું મામેરું સૌથી અગત્યનો પ્રશ્ન બની શકે છે કુંવરબાઈનું મામેરું સામરસાનો વિવાહ હુંડી પછી જે જીવન ઝરમર ભક્તિપદો આવા અલગ અલગ જે કૃતિઓ છે મિત્રો નરસિંહ મહેતા દ્વારા રચના કરવામાં આવી છે આ કૃતિઓને કેવી રીતે યાદ રાખવી શોર્ટકટ ટ્રીક તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોમાં મળી જશે બરાબર અને સૌથી અગત્યનું ભક્તિ પદારથ ત્યારબાદ અગત્યની વિશેષતાઓ આપણે વાત કરી લઈએ તો જે નરસિંહ મહેતા છે મિત્રો એ નરસિંહ મહેતાને ઉમાશંકર જોશી દ્વારા ગુજરાતી ભાષાના આદિ કવિ કહ્યા આદિ કવિ કે ઉમાશંકર જોશીએ અને કોના માટે તો કે નરસિંહ મહેતાને આપેલું બરાબર હવે ભાવનગરમાં આવેલ જે ગોપનાથ મહાદેવ મંદિરમાં તેમને કૃષ્ણ લીલાના દર્શન થયા હતા કૃષ્ણ લીલાના દર્શન ક્યાં થયા હતા તો કે ભાવનગરમાં આવેલું ગોપનાથ મહાદેવનું મંદિર બરાબર પ્રભાતિયા પદ ભજન વૈષ્ણવ વૈષ્ણવજનતો તે તેમના લોકપ્રિય સાહિત્ય છે તો આટલી બધી વસ્તુ યાદ રાખી શકો છો અને તેમના પરથી ગુજરાત ભાષાની એટલે કે ગુજરાતી ભાષાની સૌથી રંગીન ફિલ્મ કઈ હતી તો કે ઓગણીસો ને બત્રીસમાં આવી નરસિંહ મહેતા બરાબર તો આટલી તમે બે ત્રણ વસ્તુ તમે ખાસ યાદ રાખી શકો છો બીજી એક એવા કે સૌ પ્રથમ તે નરસિંહ મહેતા એવોર્ડ છે એ કોને મળેલો તો કે રાજેન્દ્ર શાહ ને પ્રશ્ન ચાર પાંચ વખત એકઝામમાં પૂછાયો છે જીપીએસસીમાં પણ બે ત્રણ વખત પૂછાયેલો છે કે જે નરસિંહ મહેતા એવોર્ડ છે એની શરૂઆત ક્યારે ક્યાંય થઈ હતી તો ઓગણીસો નવ્વાણુંમાં અને સૌ પ્રથમ વખત ક્યારે મળ્યો તો કયા વ્યક્તિને રાજેન્દ્ર શાહ ને બરાબર કઈ કૃતિ માટે એ પણ અગત્યનું છે કઈ કૃતિ માટે છે ધ્વનિ માટે ખાસ યાદ રાખજો મિત્રો ધ્વનિ માટે રાજેન્દ્ર શાહ ને

એને યાદ રાખવાની પ્રેક્ટિસ કરવાની છે એ જવાબદારી તમારી છે મિત્રો અહીંયા મારી જવાબદારી પૂરી થાય છે મળીએ આપણે લેક્ચર નંબર બેની અંદરમાં ફરીથી આપણે આવા જ પ્રકારના વિડીયો અને જે અગત્યના સાહિત્યકારો છે તેના ઉપર આપણે ડિસ્કસ કરશું જો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને નીચેના આપેલા બે આઇકન પર પણ પ્રેસ કરી દો જેથી કરીને આપણે દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી શકે એમ મળીએ લેક્ચર નંબર ટુમાં ત્યાં સુધી તમારા પરિવારનું ધ્યાન રાખો તમારું ધ્યાન રાખો કેમ કે આ કોવિડ નાઇન્ટીનની અંદરમાં દરેક દરેકનું સ્વાસ્થ્ય ખૂબ જ અગત્યનું છે બરાબર ટેક કેર ગુડ કેર ઓફ યોર સેલ્ફ